नमस्कार विद्यार्थी मित्रों, हूँ आदर्श छू। आदर्श एज्युकेशन सोसायटी में तमारू स्वागत करूँ छू। अपने आज लोहीनी सगाई पाठ में बीजो भाग नो अभ्यास करीए छीए। पहला भाग में आपणे जोयुं के कुसुम ने दवाखाना में मूकवानुं नक्की थयुं अने ए जाणी अने अमृत काकीने ओछू आव्युं के अरे एनी माँ होत तो एने दवाखाने मूकवा न देत અને પોતે નહીં હોય ત્યારે મંગુનું શું થશે એનું પણ એને દ્રશ્ય સામે આવ્યું। હવે આપણે આગળ જોઈએ। પહેલા મહિનાને અંતે કુસુમને સારો ફાયદો થયો તેવા સમાચાર આવ્યા। એને બાંધી મૂકવી પડતી હતી તે હવે છૂટી ફરે છે, છતાં તોફાન કરતી નથી। ઝાડો પેશાબનું પૂરેપૂરું ભાન આવ્યું છે। ગાન પણ રહ્યું હોય તો ફક્ત આખો દિવસ એ ગાયા કરે છે એટલું જ, એ પણ બીજા મહિનામાં મટી જશે એવો ડાક્ટરે અભિપ્રાય આપ્યો હતો। સમાચાર એવા આવ્યા કે કુસુમને સારું છે, પહેલાં એને બાંધી મૂકતા હતા એને બદલે એ છૂટી ફરે છે, તોફાન કરતી નથી। ઝાડો પેશાબ એને ક્યાં કરવા એ ખબર પડી ગઈ છે। અહીં સમાસ છે, ઝાડો અને પેશાબ દ્વંદ્વ સમાસ છે। હવે ગાનપણની એટલી અસર છે કે આખો દિવસ કાંઈ ને કાંઈ ગાયા કરે છે અને ડાક્ટરે કહ્યું કે બીજા મહિનામાં એને સારું થઈ જશે। બીજે મહિને કુસુમને મટી ગયું, છતાં એકાદ મહિનો રહે તો સારું એવી ડાક્ટરની સલાહથી એને ત્રીજો મહિનો રાખવામાં આવી। ડૉક્ટરે કહ્યું કે એક મહિનો વધારે રાખો તો 3 મહિના એ દવાખાનામાં રહી। એ ઘેર આવી ત્યારે આખું ગામ એને જોવા ઉમટ્યું હતું। સૌથી મોખરે અમૃત કાકી હતા। નાના ગામમાં જ્યારે કુસુમ પાછી ફરે છે ત્યારે આખા ગામના લોકો એને જોવા આવ્યા અને સૌથી આગળ મોખરે એટલે આગળ અમૃત કાકી હતા। કુસુમને પૂરેપૂરી ડાય થયેલી જોઈ અમૃત કાકીને દરેક સલાહ આપવા માંડી ગયું। કાકી, તમે મંગુને એક વખત દવાખાનામાં મૂકી તો જુઓ, જરૂર એને મળશે। હવે લોકો નવેસરથી સલાહ આપે છે કારણ કે કુસુમને સારું થઈ ગયું। અમૃત કાકીએ જિંદગીમાં પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કર્યો। બીજે દિવસે એમણે કુસુમને પોતાને ઘેર બોલાવી એને પાસે બેસાડી દવાખાનાની હકીકત પૂછવા માંડી। નર્સ કે ડાક્ટરને કોઈ કોઈ ગાંડા તમાચા મારી જાય તો પણ એ લોકો એના ઉપર ખીજાતા નથી કે એને મારતા નથી એ જાણી એમને દવાખાના ઉપર શ્રદ્ધા પણ બેઠી। નવી આશા જન્મી કે મંગુના કર્મમાં દવાખાનામાં જવાથી મટે એવું લખ્યું હશે તોય કોને ખબર। આટલા ઉપચાર કરી જોયા ત્યારે એક વધારે। હવે અમૃત કાકીએ પહેલી વખત એવું બન્યું કે દવાખાનાનો વિરોધ નથી કર્યો। એમણે તપાસ કરવા માટે કુસુમને ઘરે બોલાવી અને બધી વાત પૂછી તો જાણ્યું કે ગાંડા લોકો નર્સ કે ડૉક્ટરને મારી લે તો પણ એ લોકો એના ઉપર ગુસ્સો કરતા નથી, તો એને સારું લાગ્યું કે દવાખાનામાં કંઈક સારું છે। અને મંગુના કર્મમાં એટલે કે નસીબમાં જો સારું થઈ જવાનું હશે તો દવાખાને મોકલી જોઈએ, આટલા ઉપચાર કર્યા છે તો એક વધારે કરીએ। છેવટે મંગુને દવાખાને મૂકવી એવો અમૃત કાકીએ નિર્ણય કર્યો। એ માટે મોટા દીકરાને ઘેર આવી જવા એમણે પત્ર પણ લખાવ્યો, છતાં એ નિર્ણય લીધો ત્યારથી એમની ઊંઘ ઉડી ગઈ હતી। અંતે એમણે નિર્ણય કરી લીધો કે એક ઉપચાર વધારે કરી અને એને દવાખાને મૂકવી। એ માટે મોટા દીકરાને ઘરે બોલાવ્યો, પત્ર લખાવ્યો અને ત્યારથી એમની ઊંઘ ઉડી ગઈ। ઊંઘ ઉડી જવી એટલે કે વિચારે ચડી જવું, શાંતિ ન હોવી, અને જાણે પોતે હારીને આ કામ કરી રહ્યા હતા એમ એમના મગજ ઉપર એક જાતનો ભાર જણાવવા લાગ્યો। અને પછી એમને થયું કે અંતે હું થાકી છું અને આ કામ કરું છું, એટલે એના મગજ ઉપર વિચારોનો બોજો આવવા લાગ્યો। મગજ પર ભાર હોવો એટલે મગજ પર વિચારોનું દબાણ આવવું। મંગુ મોટી થતી જતી હતી, પોતાની વૃદ્ધાવસ્થા વધતી જતી હતી, વહુઓ ચાકરી નહીં કરે એની ખબર પડી ગઈ હતી। તેમને ઘણી બાબતની જાણ થઈ કે દિવસે દિવસે મંગુ મોટી થશે, પોતાની વૃદ્ધાવસ્થા વધતી જશે, વૃદ્ધ વત્તા અવસ્થા સંધિ શબ્દ છે। વહુઓ ચાકરી નહીં કરે એ પણ ખબર પડી ગઈ કારણ કે બેમાંથી એકે વહુએ હજુ સુધી સાથે રહેવા આવવાનું આમંત્રણ આપ્યું ન હતું। આટલા વખતમાં એક પણ વહુએ એમ નથી કહ્યું કે બેનને લઈને તમે અહીંયા રહેવા આવો। એ સ્થિતિમાં મંગુનો પ્રભુ હોય અને એને મટી જાય કે ન મટે તો પણ જો એને દવાખાનામાં ગોઠી જાય તો મરતી વખતે પોતાને એક જાતની શાંતિ રહે કે એની ચાકરી કરનાર દુનિયામાં પારકું પણ છે ખરું।
આવી સ્થિતિમાં જો કદાચ ભગવાનની ઈચ્છા હોય અને એને સારું થઈ જાય, ને કદાચ ન સારું થાય તો પણ એને દવાખાનામાં ગોઠી જાય, ગોઠી જવું એટલે ગમી જવું, તો પોતાના અંતિમ સમયે એને એમ તો શાંતિ રહે કે હું નહીં તો કોઈક બીજું બંગુની ચાકરી તો કરશે. પારકાનો વિરોધી શબ્દ છે પોતાના. આ વિચાર વહેણ સાથે અમૃત કાકીની આંખોમાંથી એટલું બધું પાણી વહી જતું કે પથારી પલળી જતી. અહીંયા વિચાર વહેણ સામાસિક શબ્દ છે, વિચારનું વહેણ અથવા વિચારરૂપી વહેણ. અમૃત કાકીની આંખમાંથી એટલું પાણી વહેતું કે પથારી ભીની થઈ જતી, એટલું રડતા આવા વિચારથી એને રડવું આવી જતું, હૈયું પોકારી ઉઠતું, ગમે તે બહાનું ભલે કાઢો પણ મૂળ વાત એટલી કે તમે દીકરીથી થાક્યા છો, અને પોતાની જાતને જ ઠપકો આપતા કે તમે બહાનું કાઢો છો પણ સાચી વાત એ છે કે તમે હવે દીકરીથી થાકી ગયા છો. અમૃત કાકી ઊંઘમાંથી ઝબકી જતા બોલી ઉઠતા, શું હું થાકી છું? અને પોતાને પોતાની જાતને એક પૂછતા કે ખરેખર હું થાકી છું? હૈયું બમણા જોરથી પોકારી ઉઠતું એકવાર નહીં ને હજાર વાર, અને અંદરથી જવાબ આવતો કે ના ના, તમે એક વખત નહીં પણ અનેક વાર હજાર વાર થાકી ગયા છો. આને વિચારોનું દ્વંદ્વ કહેવાય. બે જાતના વિચારો એક જ વ્યક્તિના મનમાં આવતા હોય ત્યારે આવી સ્થિતિ થાય છે, અને સ્થિતિ બહુ અસહ્ય હોય છે. અમૃત કાકીને થયું પોતે દીકરાને પત્ર લખ્યો તે જ મોટી ભૂલ કરી. એવી સી ઉતાવળ હતી કે શિયાળાની ટાઢમાં એને દવાખાને ધકેલવી પડે. રાતમાં હું એને કેટલાય વખત ઓઢાડું છું દવાખાનામાં, એમ ઘડીએ ઘડીએ એને કોણ ઓઢાડશે? ઉનાળામાં મૂકવાનું રાખ્યું હોત તો ઠીક થાત. અને પોતાને જ દોષ આપે છે કે આ મારી જ ભૂલ છે, મેં ઉતાવળ કરી નાખી. આ શિયાળામાં એને દવાખાને નહોતી મોકલવાની જરૂર, કારણ કે રાત્રે હું એને કેટલું ઓઢાડું છું, દવાખાનામાં કોણ ઓઢાડશે? ઉનાળામાં મૂકી હોત તો સારું થાત. પરંતુ પત્ર મળતા દીકરો આવી પહોંચ્યો, દવાખાનામાં દાખલ કરવાનો મેજિસ્ટ્રેટનો હુકમ પણ મેળવી લીધો. એક અઠવાડિયામાં જ મંગુને મૂકવા જવાનું આવી પહોંચ્યું. બાનો પત્ર મળ્યો એટલે દીકરો તરત આવી ગયો, અને એ માટે જે જરૂરી મેજિસ્ટ્રેટનો હુકમ જોઈએ એ પણ એણે મેળવી લીધો. એક અઠવાડિયામાં તો મંગુને મૂકવા જવાનો દિવસ આવી ગયો. અમૃત કાકીને ખાતરી થઈ ગઈ કે દીકરો ગાંડીબેનને દવાખાનામાં ધકેલી વેઠ ઉતારવા માગે છે. એવું ના હોત તો પત્ર મળતા તરત આવી શું કામ પહોંચે. હવે થોડોક દીકરાનો પણ વાંક કાઢે છે કે નક્કી આને બેનને દવાખાનામાં ધકેલી અને વેઠ ઉતારવી છે. વેઠ ઉતારવી એટલે પોતાનો કામનો બોજો હળવો કરવો છે, નહીતર આટલી ઝડપથી શું કામ આવે. મંગુને મૂકવા જવાનું હતું તે રાતે અમૃત કાકીને બિલકુલ ઊંઘ આવી ન હતી. સવારમાં એક વિચાર એ પણ આવ્યો કે પોતે સાથે ન જાય તો સારું, દવાખાનાવાળા દીકરીને પોતાનાથી છૂટી પાડશે તે સહેવાશે નહીં, પરંતુ દવાખાનામાં કેવી સગવડ છે એ પોતે નજરે જુએ નહીં ત્યાં સુધી ચેન પડે એવું ન હતું. મૂકવા જવાના દિવસે એમને વિચાર આવ્યો કે જો હું સાથે ન જાઉં તો એ દ્રશ્ય તો મારે ન જોવું કે મારાથી દીકરીને છૂટી પાડે, કારણ કે વિચારમાં એને રાત્રે ઊંઘ તો આવી જ નહોતી. અને જો ન જાય તો દવાખાનામાં મંગુને કેવી સગવડ મળશે એ પોતે જાતે જુએ નહીં ત્યાં સુધી ખબર નહીં પડે. એટલે ન છૂટકે જવા તૈયાર તો થયા, પણ મંગુને લઈ ઘર બહાર નીકળવાનું થયું ત્યારે એમના ઉપર બ્રહ્માંડનો ભાર આવીને ઠલવાઈ ગયો. અંતે નક્કી તો કર્યું કે જવું છે, ન છૂટકે એટલે કોઈ પણ ઉપાય વગર. દવાખાનામાં સગવડ જોવા માટે જવું તો છે, તૈયારી થઈ ગયા, પણ જ્યારે મંગુને સાથે લઈ અને ઘરની બહાર નીકળવાનું થયું ત્યારે એમના ઉપર જગત આખાનો બોજો આવી ગયો. સંધિ છે બ્રહ્મ વત્તા અંડ, આખા વિશ્વનો ભાર એમના ઉપર આવી ગયો. આંખમાંથી શ્રાવણ ભાદરવો શરૂ થયો. આ રૂઢિપ્રયોગ છે, ખૂબ આંસુ આવવા ત્યારે એને માટે શ્રાવણ ભાદરવો કહેવાય છે. નજર મંગુ ઉપર ચોંટી ગઈ હતી, તે કેમેય ઉપડતી ન હતી. મંગુને જ જોયા કરે, નજર ત્યાંથી ખસતી જ નહોતી. મંગુ એને પહેરાવેલા નવા કપડાનો રંગ ધારી ધારીને જોઈ રહી હતી. ગેલમાં આવી ગઈ હોય તેમ અમૃત કાકી સામે જોતા એ હસી પણ ખરી. આજે મંગુને નવા કપડાં પહેરાવ્યા હતા તો એ આનંદમાં આવી ગઈ હતી. ગેલમાં આવી જવું, આનંદમાં આવી જવું, અને એની સામે જોઈને હસતી. એ સમૂહ અમૃત કાકીનું દિલ કપાઈ ગયું. એ જોતા જ અમૃત કાકીને ખૂબ દુઃખ થયું. દિલ કપાઈ જવું એટલે અતિશય દુઃખ થવું. ઢોર પણ એને ખીલેથી છોડી બીજે લઈ જવામાં આવે છે
ત્યારે નવા ધણીને ઘેર જવા આનાકાની કરે છે. મૂંગા ઢોરને પણ એટલી ખબર હોય કે એક માલિકને ત્યાંથી બીજે જાય ત્યારે ખીલો છોડતો નથી. મંગુને એટલું ભાન ન હતું, એ પ્રત્યક્ષ અનુભવતા અમૃતકાકી ઉમરા ઉપર ફસડાઈ પડ્યા. અરે, એક ઢોર જેટલું પણ મંગુને ભાન નથી કે એને ક્યાંથી ક્યાં લઈ જઈએ છીએ. પ્રત્યક્ષ સંધિ છે, પ્રતિ વત્તા અક્ષ, આંખ સામે. અમૃતકાકી ઉમરા ઉપર ફસડાઈ પડ્યા. ઉમરો એટલે ઓરડા અને ઓસરીને જુદું પાડતું એક લાકડાનું આડું આડજ કરી હોય એના ઉપર એ બેસી પડ્યા. હૈયું કકડી ઉઠ્યું, ખૂબ દુઃખ થયું. અબુદ્ધ દીકરીનું દુનિયામાં કોઈ નહીં, જેને કોઈ બુદ્ધ નથી, શુદ્ધ નથી, એવી દીકરીનું આ દુનિયામાં કોઈ નથી. સગી મા પણ એની ના થઈ, પોતાની જાતને જ દોષ આપે છે. દીકરાએ મા તરફ નજર કર્યા સિવાય લથડિયું ખાઈ પગ ઉપાડતા કહ્યું, મોડું થાય છે, હવે નીકળવું જોઈએ. દીકરાને પણ દુઃખ થાય છે, એ મા સામે નજર માંડી શકતો નથી. એના પગ પણ લથડિયું ખાઈ ગયા અને બાને કહે છે કે હવે આપણે નીકળવું જોઈએ. અને ફળિયા બહાર નીકળતા એણે ધોતિયાના છેડા વતી આંખો લૂછી નાખી. બાને દેખાય નહીં એવી રીતે એણે આંસુ લૂછી નાખ્યા. પડોશી સ્ત્રીએ મંગુનો હાથ ઝાલી આગળ દોરી. બીજી સ્ત્રીઓએ અમૃતકાકીને ટેકો આપ્યો. છેવટ કડવો ઘૂંટડો હૈયામાં સમાવી ઢીંચણ ઉપર હાથ ટેકવી એ ઊભા થયા. માંડ માંડ ઊભા થયા અમૃતકાકી કોઈના ટેકાથી, અને બીજી સ્ત્રીએ મંગુને હાથ પકડીને આગળ લીધી. બે જણે ઝાલીને ચડાવ્યા ત્યારે એમનાથી ડમણિયામાં ચડાયું, અને બે જણાએ ટેકો આપ્યો ત્યારે માંડ માંડ ડમણિયું એટલે બળદગાડું જોડેલી ગાડી એમાં એ બેઠા. મંગુ ગાંડી છે એમ જાણતા ગાડીમાં મુસાફરોને મજાનો ખોરાક મળી ગયો. જો અનુસ્વારમાં કેટલો ફેર પડી જાય છે, ગાંડી અને ગાડી, આપણે અનુસ્વાર બાબત કાળજી રાખવી જોઈએ. મુસાફરોને તો વાત કરવાનો વિષય મળી ગયો. આવી ખાધે પીધે સુખી છોડીને દવાખાનામાં મૂકશો એટલે મહિના દાડામાં લાકડા જેવી થઈ જશે. ત્યાં તો ઢોરની પેઠે ટંકે જેમનું તેમનું નીર્યું એટલે બસ. સલાહ આપે છે કે આટલી રૃષ્ટપુષ્ટ છોકરીને તમે દવાખાનામાં મૂકશો એટલે એક મહિનામાં તો એ સાવ દુબળી થઈ જશે. કારણ કે ત્યાં તો ખાવાનું કેવી રીતે આપે, જેમ ઢોરને ઉપરથી ઘાસ નાખીએ એવી રીતે સમય થતાં ખાવાનું મળી જાય. નીરવું એટલે ઘાસ આપવું. આ છોડીની મા નથી, કોઈ બીજાએ પ્રશ્ન કર્યો. અમૃતકાકીને આ ઘા અસહ્ય થઈ પડ્યો. આંખમાં આંસુ આવી ગયા, કંઠ રૂંધાઈ ગયો, શરમથી ડોકું નીચું નમી ગયું, સાથે સાથે માથું નમતા મા તરીકેનો એમનો દાવો પણ આપોઆપ વ્યક્ત થઈ ગયો. અને આ પ્રશ્ન એમને માટે સહન ન થાય એવો હતો. સહ્યનું વિરોધી અસહ્ય આગળ પૂર્વ પ્રત્યય અ લાગ્યો છે. એમની આંખમાં આંસુ આવી ગયા, કંઠ રૂંધાયો એટલે બોલી ન શક્યા, અને શરમથી ડોકું નીચું નમી ગયું એટલે ખૂબ શરમનો અનુભવ કર્યો. કારણ કે પોતે એની મા છે એવું એનાથી પ્રગટ થઈ ગયું. બાપ રે, તમે મા થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાનાવાળાનો શું દોષ કાઢવો, કોઈ એમ પણ કહ્યું. અમૃતકાકી જો એકલા હોત કે દીકરાને માઠું લાગવાની બીક ન હોત તો વળતી ગાડીમાં મંગુને લઈ એ ઘેર પાછા ફર્યા હોત. અત્યારે તો એવી સ્થિતિ હતી કે એને પાછી લઈને ઘરે વહી જાઉં એમ એને થતું, પણ ચિંતા એ હતી કે દીકરાને ખોટું લાગશે. પરંતુ બીજો ઉપાય ન હતો એટલે ભારે પગલે અને ભારે હૈયે એ દવાખાનામાં દાખલ થયા. ભારે પગલે અને ભારે હૈયે એટલે ન છૂટકે પરાણે માંડ માંડ દવાખાનામાં દાખલ થયા. મુલાકાતનો સમય હતો એટલે વટલાખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓ છૂટા છૂટા બેઠા હતા. એ સમય મુલાકાતનો હતો. દર્દીઓને મળવા એમના સ્વજનો આવ્યા હતા. સ્વજનોએ ઘેરથી આણેલી રસોઈ ઘણા જમતા હતા, અને એમના સગાઓ ઘરેથી જે રસોઈ લઈ આવ્યા એ ઘણા જમતા હતા. અમૃતકાકી પરિચારિકાઓ તરફ જોઈ રહ્યા હતા. પરિચારિકા એટલે નર્સ. પેલી બાઈની જે પરિચારિકા હતી તે હસીને બોલી, હવે હું તમને બધું આપીશ, તમારા ધણી સારું સારું ખાવાનું લાવ્યા છે, એકવાર ખાઈ લ્યો. કોઈ બેનને એના સગા મળવા આવ્યા હતા અને એ જમવાનું લઈ આવ્યા હતા, તો નર્સ કહે છે કે હું તમને બધું આપીશ, પણ આજે તમારા પતિ તમારા માટે ખાવાનું લઈ આવ્યા છે, એ તમે ખાઓ. પેલી ગાંડીબાઈ છણકો કરતાં બોલી, મેં દાંતણ નથી કર્યું, મેં મોઢું નથી ધોયું. અમૃતકાકીએ જોયું તો એનું મોં ધોયેલું હતું, છતાં સેજ પણ ખીજાયા વગર પરિચારિકાએ પાણીનો લોટો લાવી એનું મોં ધોવડાવ્યું.
એમણે જોયું કે આનું મોં ધોયેલું છે છતાં પરિચારિકાએ ગુસ્સો કર્યો નહીં. નેપકિન વતી મોં લૂછી નાખ્યું. અમૃત કાકીના હૈયાને ટાઢક વળી કે કામ કરનાર લોક છે તો માયાળું. એને શાંતિ થઈ કે કેટલી સરસ રીતે આણે એને મોઢું ધોવડાવ્યું. ડાક્ટર અને સ્ત્રી વોર્ડની મેટ્રન આવી પહોંચ્યા. મેટ્રન એટલે મોટા નર્સ, નર્સોના ઉપરી. ડૉક્ટર અને સ્ત્રીઓના વોર્ડના મોટા નર્સ આવી ગયા. અમૃત કાકીના દીકરાએ મેજિસ્ટ્રેટનો હુકમ આપ્યો. માને સંતોષ થાય તે માટે એ સાંભળે તેમ સારી સારવાર કરવા જણાવ્યું. દીકરાએ માના દેખતા જ ડૉક્ટરને ભલામણ કરી. મેટ્રને કહ્યું, એ બાબતમાં તમારે ચિંતા ન કરવી. તેમણે એને આશ્વાસન આપ્યું. વચ્ચે અમૃત કાકી બોલ્યા, બોન, ચિંતા એટલા માટે કરવાની કે આ સાવ ગાંડી છે. બેનનું તળપદો શબ્દ છે બોન. આ ગાંડી છે, કોઈ પાસે બેસી અને એને ખવડાવે નહીં તો એ ખાતી નથી. આની ચિંતા એટલી જ છે કે એની પાસે બેસીને કોઈ એને જો ન ખવડાવે તો એ ખાતી નથી. આટલું બોલતા બોલતા એમનો કંઠ ભરાઈ આવ્યો. કંઠ ભરાઈ આવવો એટલે બોલી શકવાની અસમર્થતા અને વાક્ય અધૂરું રહી ગયું. દૂર ઊભેલી પરિચારિકાઓ નજીક દોડી આવી. એક બોલી ઉઠી, તમે બા કોઈ જાતની ફિકર કરશો નહીં, અમે એને મોંમાં કોળીઓ ઘાલીને ખવડાવીશું. દૂર ઊભેલી નર્સો દોડીયાને આવી ગઈ અને એકે એમને કહ્યું કે તમે આ બેનની કોઈ ચિંતા ન કરો, અમે એને મોઢામાં કોળીઓ આપીને ખવડાવશું. ગળગળા સાદે અમૃત કાકી બોલ્યા, એ જ બોન મારે કહેવું છે. અમૃત કાકી ખૂબ લાગણીવશ થઈ ગયા. એણે કહ્યું કે એને ઝાડો પેશાબનું ભાન નથી, એટલે રાતે કપડાં બગાડે નહીં તો જોજો, નહીં તો ભીનામાં સૂઈ રહેશે તો વાયુ થઈ જશે. હવે અમૃત કાકી નર્સને ભલામણ કરવા માંડ્યા છે કે જો એ ભીનામાં સૂશે તો એને વાયુ થઈ જશે. બીજી પરિચારિકા બોલી, રાતમાં 4-5 વખત તપાસ કરવામાં આવે છે. અમૃત કાકી કહે છે, રાતે બત્તી હોય તો એને ઊંઘ નથી આવતી. જેને ઊંઘ ન આવે તેને ઊંઘની દવા આપીએ છીએ. એને બીજા તોફાની મારે નહીં તે જોજો. તોફાની હોય તેને જુદા રાખવામાં આવે છે. રાતે બધાને જુદી જુદી ઓરડીઓમાં સુવાડવામાં આવે છે. આમ અમૃત કાકીના દરેક પ્રશ્નના સંતોષકારક જવાબ નર્સ આપે છે. મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું બારણું થોડું ખુલતું. લઈ જવાને આપણે લઈ જવા વાંચશું, કારણ કે આ તળપદો શબ્દ છે. મુલાકાતીઓ વિદાય લે પછી દર્દીને અંદર લઈ જાય ત્યારે થોડુંક બારણું ખુલે. એ તક ઝડપી લઈ અમૃત કાકીની નજર 2-3 વખત અંદર ડોકાઈ રહી હતી. એ જોવા માગતા હતા બારણું ખુલે એટલે તરત ત્યાં જોઈ લે. 3-4 સ્ત્રીઓને ફગફગતા વાળે અસ્તવ્યસ્ત કપડામાં એમણે અંદર ફરતી જોઈ. એમણે જોયું કે 3-4 સ્ત્રીઓ અસ્તવ્યસ્ત વાળ અને કપડામાં અંદર આંટા મારે છે. એકે એમના ભણી નજર કરી છાતી કૂટી અને એવો ડોળો ત્રાંસો કર્યો કે છળી મર્યા. એમાં એક ગાંડી સ્ત્રીની નજર અમૃત કાકી સાથે મળી તો એણે છાતી કૂટી એટલે પોતાના જ હૃદય ઉપર પોતાને મારવું અને ત્રાંસા ડોળાથી એવો બિહામણો દેખાવ કર્યો કે ડરી ગયા. એ ઉપરથી એમને અંદરનું રહેઠાણ જોવાનું દિલ થયું. એમને થયું કે અંદર શું હશે. માગણી કરી મંગુને જે ઓરડીમાં રાખવાની હોય તે મને જોવા દો. માગણી ક્રિયાવાચી સંજ્ઞા છે. મેટ્રને કહ્યું, અંદર કોઈને જોવા જવા દેવાનો કાયદો નથી. અહીં કાયદો એટલે નિયમ. ચક્કડ વકડ આંખે આ નવી દુનિયા જોઈ રહેલી મંગુ અમૃત કાકીની સોડમાં લપાઈ. મંગુ માટે આ દુનિયા નવી હતી. એ આજુબાજુ જોયા કરતી હતી અને માની સોડમાં પડખામાં લપાઈ ગઈ. માથે હાથ મૂકી અમૃત કાકી રોજનો વાલ સોયો બેટા શબ્દ ઉચ્ચારવા ગયા ત્યાં એમનો સાદ ફાટી ગયો. દીકરીને માથે હાથ મૂકી અને જ્યાં બેટા બોલવા જાય છે ત્યાં બોલી નથી શકતા, અવાજ ફાટી ગયો. એને બદલે મરણ પોક જેવી લાંબી પોક મુકાઈ ગઈ. મરણ પોક એટલે કોઈનું મૃત્યુ થાય ત્યારે જે મોટા અવાજે રડવાનું થાય એને મરણ પોક કહેવાય. આખું દવાખાનું એ આક્રંદમાં ડૂબી ગયું અને દવાખાનામાં બીજો કોઈ અવાજ નથી સંભળાતો, પણ અમૃત કાકીના રુદનમાં જ એ અવાજ છવાઈ ગયો. દીકરાની આંખમાંથી ચોધાર આંસુ વહી ચાલ્યા. ખૂબ આંસુની ધાર દીકરાને પણ આંખમાંથી વહી. આવા રુદનથી ટેવાઈ ગયેલા ડાક્ટર
મેટ્રન અને પરિચારિકાઓના હૈયા પણ ભરાઈ આવ્યા. જ્યારે દર્દીઓને મૂકવા સગા આવે ત્યારે આવા દ્રશ્યો તો થતા જ, એટલે ડૉક્ટર, મેટ્રન ને પરિચારિકાઓ ટેવાઈ ગયા, એમના હૈયા પણ ભરાઈ ગયા, એટલે કે એમને પણ દુઃખ થઈ ગયું. દિવાલો પણ ધ્રુજી ઉઠી કે આટલું લાગણી ભર્યું કોઈ ગાંડાનું સ્વજન આજ સુધી આવ્યું અમે જાણ્યું નથી. દિવાલો નિર્જીવ છે પણ અહીંયા એને ધ્રુતિ બતાવી છે, એટલે એક અલંકાર છે સજીવારો પણ, કે આટલું લાગણી ભર્યું કોઈ ગાંડાનું સ્વજન અત્યાર સુધી અમે જોયું નથી. એક પરિચારિકા હાથમાંનો રૂમાલ ફરકાવી મંગુનું પોતાના તરફ ધ્યાન ખેંચી બોલી, લે જોઈએ છે તારે. એક યુક્તિપૂર્વક એને માથી છૂટી પાડે છે, રૂમાલ બતાવીને પોતાના તરફ બોલાવે છે. એ રૂમાલ પકડવા માની સોળ ત્યજી મંગુ એકદમ ઊભી થઈ. રૂમાલની લાલચે એ માના પડખામાંથી ઊભી થઈ. થોડો રૂમાલ પકડવા દીધા પછી એનો હાથ પંપાળી પરિચારિકા મીઠાશ ભર્યા શબ્દો બોલી, રૂમાલ પકડાવી અને પછી એની સાથે વાત કરે છે, તું મારી પાસે રહીશ ને બેન, હું તને સારું સારું ખાવાનું આપીશ, નવા નવા કપડાં પહેરાવીશ. મંગુ કંઈ સમજતી નથી પણ મંગુ એના મોં સામે તાકી રહી એટલે એ ક્ષણનો ઉપયોગ કરી લેતા ચાલ આપું એમ કહી એનો હાથ પકડી આગળ કરી. પેલું બારણું અધખુલ્લું થઈ મંગુને ગળી ગયું. કેવી સરસ અહીંયા કલ્પનાનું એક ચિત્ર કવિ લેખકે મૂક્યું છે કે બારણું જાણે કોઈ પ્રાણીનું મોઢું હોય અને એ મંગુને ગળી જતું હોય. આપણી સામે એવું દ્રશ્ય આવે છે કે અડધા બારણામાંથી મંગુને અંદર લઈ ગયા. મંગુ મંગુની કાળજું કંપી જાય તેવી ચીસ અમૃતકાકીએ ફરી નાખી અને દીકરી કાયમ માટે છૂટી પડી હોય એવી, કાળજું કંપી જાય એટલે આપણું હૃદય દ્રવી જાય એવી ચીસ અમૃતકાકીએ નાખી. ડાક્ટરે આશ્વાસન આપતા કહ્યું, ઘરડા બા, અને બાજુમાં ઉભેલા દીકરા તરફ આંગળી ચિંતા જણાવ્યું, આ તમારા દીકરા જેવો મને પણ દીકરો ગણજો, દીકરીને દવાખાનામાં નહીં પણ દીકરાને ઘેર મૂકી જાઓ છો એમ માનજો. ડૉક્ટરે એને ખૂબ આશ્વાસન આપ્યું. આધેડ ઉંમરની બાળવયમાં વિધવા થતાં આ ક્ષેત્રમાં પડેલી મેટ્રને આશ્વાસન આપતા કહ્યું, આજ સુધી તમે એના એક બા હતા, આજથી હું એની નવી બા થઈ છું. આધેડ ઉંમર એટલે યુવાની અને વૃદ્ધાવસ્થા વચ્ચેનો સમય. બાળવય એ સમાસ છે, કર્મધારય સમાસ, બાળ અને વય, વય એટલે ઉંમર, બાળ એટલે નાની. વિધવા સધવાનો વિરોધી શબ્દ છે, જેના પતિનું અવસાન થયું છે તે વિધવા. વિધવા મેટ્રન એટલે મોટા નર્સ સેવાના ક્ષેત્રમાં આવ્યા. તેમણે આશ્વાસન આપતા કહ્યું કે તમે એના એક બા હતા, હવે હું એની નવી બા છું. અમૃત કાકી ડુસકું ભરતા બોલ્યા, એને મૂંગા ઢોર જેટલું ભાન નથી, મેં એને આજ સુધી મારાથી અળગી કરી નથી. કુસુમને તમારા દવાખાનામાં મટ્યું એટલે મેં કાળજું કઠણ કરી અને એમનો કંઠ ઊંધાઈ ગયો. છેલ્લે છેલ્લે પણ એ કહે છે કે મારી દીકરીને પશુ જેટલું ભાન નથી, ક્યારેય મારાથી જુદી થઈ નથી. આ તો કુસુમને સારું થયું એટલે કઠણ કાળજું કરવું એટલે ખૂબ મન મજબૂત મક્કમ કરવું. મેટ્રન કહે છે, કુસુમ જેવી આ પણ થોડા વખતમાં ડાઈ થઈ જશે. અમૃત કાકીનું ડુસકું સમ્યું છતાં એમની નજર પહેલાં બંધ બારણાને વિંધી મંગુ ઉપર મંડાયેલી હતી. નજર તો ત્યાં બારણા ઉપર જ હતી. મંગુએ જાણે એમને યાદ દેવડાવી હોય તેમે બોલ્યા, એ લુખો રોટલો ખાતી નથી, સાંજે વાળુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો, દૂધ ના હોય તો દાળમાં. એ ભલામણ પણ કરવા માંડ્યા કે મંગુ ક્યારેય એકલો રોટલો નથી ખાતી, એ દૂધમાં ચોળીને વાળુમાં રોટલો ખાય છે, જો કદાચ દૂધ ન હોય તો દાળમાં. અમૃત કાકીની કરુણ આંખભણી નજર માંડવાની મેટ્રનની શક્તિ લુપ્ત થઈ હોય તેમ એણે નીચી દ્રષ્ટિ રાખી કહ્યું, સારું. હવે કાંઈ જવાબ પણ આપી શકવાની શક્તિ નહોતી, લુપ્ત થવું એટલે ખોવાઈ જવું. એણે માત્ર હા પાડી. અમૃત કાકી કહે છે, એને દહીં બહુ ભાવે છે, દરરોજ ના બને પણ બીજે ત્રીજે દાડે આપજો, એવું વધારાનું જે ખર્ચ થશે તે અમે આપીશું, જે એની ચાકરી કરતું હશે તેને પણ રાજી કરીશું. એને દહીં માટે પણ ભલામણ કરી કે રોજ દહીં તમે ન આપી શકો તો બીજે ત્રીજે દાડે, અહીં સમાસ છે બીજે કે ત્રીજે દ્વંદ્વ સમાસ, અને ખર્ચો અમે આપી દેશું અને ચાકરી કરનારને પણ કંઈક આપશું. અમૃત કાકી અને દીકરો મંગુને મૂકી દવાખાનાની બહાર નીકળ્યા ત્યારે બંને નામો ઉપર શોકના વાદળ છવાયેલા હતા. મા દીકરો બંને જ્યારે દવાખાનાની બહાર નીકળ્યા
ત્યારે બંનેના મોઢા ઉપર અત્યંત દુઃખની લાગણી છવાયેલી હતી. શોકના વાદળ છવાવા એટલે દુઃખની લાગણી મોઢા ઉપર દેખાવી. મૂંગા મૂંગા બંને બહાર ઊભેલી ઘોડાગાડીમાં બેસી વિદાય થયા. ગાડીના ડબ્બામાં પગ મૂકતા અમૃત કાકીને સાંભળી આવ્યું. ઘોડાગાડીમાંથી એ લોકો રેલગાડીમાં જ્યારે ડબ્બામાં આવ્યા ત્યારે છેક એમને યાદ આવ્યું, દવાખાનામાં સુવા ખાટલો આપતા હશે કે નહીં? મંગુ નીચે સૂઈ રહેલી નથી એટલે જો ખાટલો નહીં હોય તો એને નહીં ફાવે. આ વિચાર આવ્યો કે હવે એને ક્યાં સુવડાવતા હશે. મનમાં થયું કે જો પોતાને અંદર જોવા જવા દીધી હોત તો આ ભાળવણી કરવાનું રહી ન જાત. અને મનમાં વિચારે છે કે મને જો અંદર જવા દીધી હોત ને તો મારે આ બાકી ન રહેત. ભાળવણી ક્રિયાવાચિક સંજ્ઞા છે. ઓરડીમાં ખાટલો ન જુવત એટલે તરત જ સાંભળી આવત. સાંભળવું એટલે યાદ આવવું. દવાખાનામાં કામ કરનાર માયાળુ છે, ભલા છે એવી ખાતરી અમૃત કાકીને થઈ હતી. પરંતુ એમને અંદર જવા દીધા ન હતા એટલે વસવસો રહી ગયો હતો કે આપણને નહીં ગમે તેવું હશે ત્યારે જ અંદર જવા નહીં દેવાનો કાયદો કર્યો હશે ને. વસવસો એટલે અફસોસ. એક અફસોસ રહી ગયો કે કંઈક એવું તો છે કે અંદર આપણને જોવા નથી દેવું, એટલા માટે આવો નિયમ કર્યો. એને ટેકો આપતું હતું પેલું અધખોલું બારણું. ભૂતની માફક ભમતી ગંદી જથ્થર વથ્થર અને ભૂખે મરી ગઈ હોય તેવી બિહામણી ગાંડી સ્ત્રીઓ. એમણે જે દ્રશ્ય જોયું એના વિચારને ટેકો આપતું હતું કે ભૂતની જેમ આંટા મારતી હતી, ગંદી હતી, અસ્તવ્યસ્ત હતી અને ભૂખથી મરી ગઈ હોય એવી સુકાઈ ગયેલી ડર લાગે એવી ગાંડી સ્ત્રીઓ ત્યાં હતી. એ સાથે અમૃત કાકીને મંગુ પોતાને ન જોવાથી રડતી હોય તેવો સાદ સંભળાયો. એમની આંખોમાંથી આંસુ ચાલ્યા અને એ દ્રશ્ય જોઈને એને એમ થયું કે મંગુ મને બોલાવી રહી છે. અને વિચારથી એમની આંખમાં આંસુ આવવા લાગ્યા. બાજુમાં બેઠેલી સ્ત્રીએ પૂછપરછ કરી, કેમ બા રડો છો, કોઈનું મૈણું થયું છે? એટલે બાજુવાળી સ્ત્રીએ પૂછ્યું કે તમે શા માટે રડો છો? મૈણું એટલે મરણ. રાત્રે 10:45 ઘેર આવ્યા ત્યારે એમની વાટ જોતી પાડોશણ જે એમની પિતરાઈ થતી હતી તે જાગતી હતી. 10:45 જ્યારે ઘરે આવ્યા ત્યારે પાડોશી સ્ત્રી એમની સગામાં થતી હતી એ એની વાટ જોતી હતી. એમને માટે એણે રસોઈ કરી રાખી હતી પરંતુ બંને જણે વાળું કરવાની ના પાડી. વાળું એટલે સાંજનું જમણ. સ્વજનોના મરણનો ઘાત આજ હોય ત્યારે જેમ આગ્રહ કરનારની જીભ ન ઉપડે તેમ પાડોશણ ખેંચતાણ ન કરી શકી. કોઈના ઘરે મરણ થયું હોય ત્યારે જમવાનો આગ્રહ ન કરીએ એમ પાડોશણે પણ આગ્રહ ન કર્યો. અમૃત કાકીના અંતરમાં એક જ તંબુરો વાગી રહ્યો હતો. તંબુરો વાગો એટલે વારંવાર એકની વાત એક વાત મગજમાં આવવી. મંગુ અત્યારે શું કરતી હશે? પળે પળે એ જ વિચાર એમના હૈયાને વિંધી રહ્યો હતો. કેટલી ઠંડી છે, એને ઓઢાડ્યું હશે, પેશાબ કરી પલાળ્યું હશે તો એને ઘાઘરી અને પાથરણું બદલ્યા હશે. હવે એમના મગજમાં એકમાત્ર વિચાર મંગુના આવે છે કે મંગુ શું કરતી હશે, એણે કોઈ સાચવતું હશે. જાણે મંગુ એમનો બોલ સાંભળવાની હોય તેમે બબડ્યા, બેટા પેશાબ ન કરતી, ઓઢાડેલું કાઢી ન નાખતી. આ શબ્દો સૂતી વખતે કાયમ ઉચ્ચારતા છતાં મંગુ એનો અમલ કરતી નહીં. અને જાણે મંગુ સાથે વાત કરવા લાગ્યા કે બેટા તું પેશાબ ન કરતી, ઓઢાડેલું કાઢી ન નાખતી, રોજ એમનો આ નિયમ હતો અને મંગુ ક્યારે અમલ કરતી નહીં. રાતે એણે પેશાબ કર્યો હોય તો એની ઘાઘરી અને પથારીએ બદલી નાખતા. મંગુ મોટી થઈ છતાં પોતાની ભેગી સુવાડતા જેથી એ પેશાબ કરે તો પોતાને તરત ખબર પડે, જાગી જાય અને એને ભીનામાં સૂઈ રહેવું ન પડે. અમૃત કાકીને પોતાને પણ એના વગર પથારી સૂની સૂની લાગતી હતી. મનમાં થયું, મારા ભેગી સુવા ટેવાઈ ગયેલી એને ઊંઘ આવતી હશે? એ સાથે એની આંખો બહાવરી બનીને પોતાને શોધતી હોય તેમ એમને દેખાયું. એને એવું લાગ્યું કે એકલી મંગુને ઊંઘ નહીં આવતી હોય અને એ વ્યાકુળ થઈને, બહાવરી એટલે વ્યાકુળ થઈને માને શોધતી હશે. એવું દ્રશ્ય આવતા એમણે ઈસ ઉપર કપાળ ઘૂંટ્યું. લાકડાની ઈસ ખાટલાની જે બાંધેલી હોય એના ઉપર એમણે પોતાનું કપાળ પછાડ્યું. હું માં થઈને એને દવાખાને હરસેલીને આવતી રહી? એમનાથી ડૂસકું ભરાઈ ગયું. પોતાને બહુ દોષિત માને છે. બહારના ખંડમાં સૂતેલા દીકરાને પણ ઊંઘ આવી ન હતી. માં કરતાં એને 100માં ભાગની મંગુ સાથે માયા ન હતી, છતાં એની છાતી ઉપર પણ સંવેદનાનો કાળ મીંડ પથ્થર મુકાઈ ગયો હતો.
દીકરાને તો માં કરતાં ઘણી ઓછી બેન સાથે લાગણી હતી, છતાં પણ અત્યારે એને પણ ખૂબ દુઃખ હતું. લેખક એક શબ્દ પ્રયોગ કરે છે, વેદનાનો કાળમીંડ પથ્થર. પીડાને પથ્થર સાથે સરખાવી છે, અને હૃદય ઉપર પથ્થર હોય ત્યારે કેવો બોજો લાગે એવી પીડા દીકરાને થતી હતી. માના ડૂસકા સાથે એની આંખમાં પણ આંસુ વહેવા લાગ્યા. એણે સાંભળ્યું કે માં રડે છે તો એ પણ રડે. પોતાની આટલી વેદના થાય છે તો માને શું શું થતું હશે. વેદના માના હૈયાનું માંસ કેવી ક્રૂર રીતે ચૂથી રહી હતી તેનો સાક્ષાત્કાર જીવનમાં પહેલી વખત દીકરાને થયો. દીકરાને પહેલી વખત ખબર પડી કે બેનને માંથી દૂર કરતા એને કેટલું દુઃખ થાય છે. લેખક શબ્દો વાપરે છે કે માના હૈયાનું માંસ વેદના ચૂથી રહી છે. જેમ કોઈ શિકારી પ્રાણી શિકારને ચૂતતો હોય તેવી રીતે અહીંયા લેખકે કહી સમજાવ્યું છે કે પીડા મંગુના વિદાયની અમૃત કાકીને એટલી દુઃખદાયી છે કે કોઈ શિકારી એને ચૂતતું હોય. એનું હૈયું પોકારી ઉઠ્યું, માનું આ દુઃખ કોઈ પણ ઉપાયે ટાળવું જોઈએ. અને એણે નક્કી કર્યું કે ખરેખર મારે હવે માનું આ દુઃખ દૂર કરવું જોઈએ. દીકરો થઈને આટલું હું સહન ન કરી શકું તો મારું જીવતર ધૂળ છે. જીવતર ધૂળ હોવું એટલે જીવન નકામું હોવું. એ સાથે એના અંતરે પ્રતિજ્ઞા કરી, હું મંગુને જીવતા સુધી સારી રીતે પાળીશ. અને પરિણામે એણે એક સંકલ્પ કર્યો કે બેનને જ્યાં સુધી જીવશે ત્યાં સુધી હું સાચવીશ. વહુ એના મળમૂતર ધોવા તૈયાર નહીં હોય તો હું ધોઈશ, કદાચ એની પત્ની એની સફાઈ ન કરે તો હું કરીશ. એ સાથે વેદનાનો કાળમીંડ પથ્થર એની છાતી ઉપરથી ખસી ગયો. જે બોજો હતો પીડાનો એ સંકલ્પ થતાં નીકળી ગયો. અમૃત કાકીએ બીજું ડૂસકું ભર્યું હોત તો દીકરાએ તે ઘડીએ જ એમને પોતાની પ્રતિજ્ઞા જણાવી શાંત પાડ્યા હોત. અને અમૃત કાકીનું એક ડૂસકું સાંભળ્યું પછી એણે સંકલ્પ કર્યો, બીજું ડૂસકું એને સંભળાયું નહીં, નહીતર તો ત્યારે જ એને કહી દેત. પરંતુ એ ઝંપી ગયેલા લાગ્યા એટલે હવે સવારે વાત એમ માની દીકરાએ ઊંઘવા આંખ મીચી અને થોડી વારમાં એની આંખ મળી ગઈ. પણ હવે સવારે વાત કરીશ એમ માની અને એણે આંખ બંધ કરી તો સાથે જ એને ઊંઘ આવી ગઈ. આંખ મળી જવી એટલે ઊંઘ આવી ગઈ. વહેલી પરોઢે ઘંટીનો અને વલોણાનો મધુરો અવાજ ગામમાં ગુંજી રહ્યો હતો ત્યારે ગામ આખાને વિંધી નાખે તેવી ચીસા ચીસ અમૃત કાકીએ કરી મૂકી. સવારમાં ગામડામાં ઘંટીનો અને છાસ વલોવાના વલોણાનો મધુર અવાજ સંભળાતો હતો. એ વખતે આખા ગામમાં સંભળાય એવી ચીસ અમૃત કાકીએ નાખી, ધાજો રે ધાજો મારી મંગુને મારી નાખી રે, દોડજો મારી મંગુને મારી નાખી. દીકરો ખાટલામાંથી ઉછળી પડ્યો. પાડોશી દોડી આવ્યા. ઘંટીઓ અને વલોણા થંભી ગયા. જેણે સાંભળ્યું તે ધાઈ આવ્યા અને આવ્યા તેવા હબકી ગયા. અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા. અવાજ સાંભળતા દીકરો ખાટલામાંથી એકદમ ઉછળી પડ્યો. પડોશીઓ દોડીને આવી ગયા. ઘંટી વલોણાના અવાજ બંધ થઈ ગયા અને જેણે જેણે અવાજ સાંભળ્યો એ બધા દોડી આવ્યા અને આવ્યા તેવા જ એકદમ હબકી ગયા ભયથી. અરે આ શું થયું? અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા એટલે કે અમૃત કાકી મંગુના જેવા ગાંડા થઈ ગયા હતા. લેખક અહીંયા બહુ કલાત્મક રીતે નવલિકાનો અંત આણે છે. કોઈ ઉપદેશ નથી, બીજો કોઈ સંદેશ નથી, આપણી સાથે સંવેદના જોડી છે કે દીકરીના દુઃખે માતા પણ આટલી દુઃખી થઈ છે. આ ગુજરાતી સાહિત્યમાં અને વિશ્વ સાહિત્યમાં પણ શ્રેષ્ઠ નવલિકાઓમાં ગણી શકાય એવી ઉત્તમ નવલિકા છે. આપણે આ પાઠમાં જે મોટા પ્રશ્નો આવશે એમાં ખાસ કરીને અમૃત કાકીનો મનોમંથનનો પ્રશ્ન છે, દવાખાનું દૃશ્ય છે, આ બધા જ. અને એ સિવાય સ્વાધ્યાય પોથીમાં તમને જે પ્રશ્નોના ઉત્તરો લખવાના છે એ તમારી રીતે સમજપૂર્વક લખશો. વ્યાકરણમાં જે મુદ્દાઓ તમને ચાલી ગયા છે એ મુદ્દાઓ તમે પૂરજો અને બાકીના મુદ્દાને ખાલી રાખજો. પાઠને વારંવાર વાંચશો તો વધારે ને વધારે મજા આવશે. એક ઉત્તમ કૃતિનો આપણે રસાસ્વાદ કર્યો. ફરી વખત આપણે પાછા મળશું. ધન્યવાદ બાળકો.